કેમ છો બાળમિત્રો? આજે આપણે ધોરણ 6ની અંદર નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણું પ્રકરણ છે 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. બાળમિત્રો, આપણે અગાઉ ભારતની રાજ્ય વ્યવસ્થાની બાબત અગાઉના ચેપ્ટર 3ની અંદર ઋગ્વેદની અંદર આપણને એની જાણકારી પ્રાપ્ત થઈ હતી કે એ સમયે લોકો કબીલાઈનું જીવન સામૂહિક રીતે જીવન જીવતા હતા. એ બાબત આપણે પ્રકરણ 3ની અંદર છેલ્લા ટોપિકમાં સમજ્યા હતા. બાળમિત્રો, આજે આપણે આ પ્રકરણમાં ભારત દેશની અંદર સૌ પ્રથમ રાજ્ય વ્યવસ્થા જે હતી એ કેવી હતી એની બાબત સમજીએ. તો આપણે આપણા પ્રાચીન ગ્રંથો જે છે એ ગ્રંથોને આધારિત એમાંથી આપણને જે માહિતીઓ પ્રાપ્ત થાય છે એ માહિતીના આધારે આપણે આ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની વાતને સમજીએ. બાળમિત્રો, ભારતની એ પ્રારંભિક રાજકીય વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાની અંદર એ રાજ્ય વ્યવસ્થા શેમાંથી આપણને એની માહિતી રાજ્ય વ્યવસ્થાની મળે છે તો એ આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથો, આમ જે આપણા પ્રાચીન ગ્રંથો છે એમાંથી આપણને રાજકીય વ્યવસ્થાની માહિતી પ્રાપ્ત થાય છે. ઉપરાંત ઋગ્વેદકાલીન, જે ઋગ્વેદની બાબત આપણે પ્રકરણ 3માં સમજ્યા હતા, તે ઋગ્વેદકાલીન એટલે કે વૈદિક કાળની અંદર જે રાજ્ય વ્યવસ્થા હતી એ કબીલાઈ શાસન વ્યવસ્થા. વૈદિક કાળ અથવા તો ઋગ્વેદકાલીન જે રાજ્ય વ્યવસ્થા હતી તે કબીલાઈ સ્વરૂપની રાજ્ય વ્યવસ્થા એ સમયની હતી. અને એ સમયની જે શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થામાં જે રાજ્ય વ્યવસ્થા હતી અથવા તો શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થાની અંદર જે એના વડા હતા એ વડાને રાજન્ય એમ કહેવામાં આવતા. એ સમયે પણ ચૂંટણીઓ થતી કે જેનાથી જે તે સમૂહ છે તેના વડા નિમાતા, જે આપણે અગાઉ વાત કરી હતી તેમ સભા અને સમિતિ. ઋગ્વેદની બાબત આપણે પ્રકરણ 3માં સમજ્યા હતા, એ જ બાબતે આપણે ફરીથી યાદ કરીએ છીએ. સભા અને સમિતિ જે છે એ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ એ સમય અસ્તિત્વમાં હતી અને એનો જે સમુદાય હતો એ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો. ભારતની અંદર જે રાજ્ય વ્યવસ્થા હતી એ જુદા જુદા પ્રકારની જોવા મળે. બાળમિત્રો, આ ઋગ્વેદકાલીન સમયમાં પણ ચૂંટણી થઈને, ચૂંટણી કરીને પોતાના વડાને નીમવામાં આવતા. આજે પણ આપણે નેતાની ચૂંટણીઓ કરીએ છીએ. કેવી રીતે પસંદગી કરીએ છીએ? આપણે ગુપ્ત મતદાન પદ્ધતિથી આપણા નેતાને આપણે ચૂંટીએ છીએ. બાળમિત્રો, આ આપણે જે ઋગ્વેદની બાબતમાં સમજ્યા હતા એને જ આગળ આપણે વધારીને આ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા કેવી હતી એને સમજીએ. તો એ સમય જનપદ, જનપદ અને મહાજનપદ એવા અસ્તિત્વમાં એ સમયની શાસન વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા હતી. જનપદ જે છે એ જનપદની અંદર જે વિસ્તાર કે સામૂહિક જે પ્રારંભિક શાસન વ્યવસ્થા થઈ હતી તે ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ
ઈસવીસન પૂર્વે 1000 ઈસવીસન પહેલા શું એ આપણે તો જાણ્યા પ્રકરણ 1 ની અંદર 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદી પંજાબ અને ગંગા નદીના વિસ્તારની આસપાસ પ્રારંભિક રાજ્ય શાસન વ્યવસ્થાના જે સમૂહો છે એની જે સ્થાપના થઈ અહીંયા જે સમૂહોની સ્થાપના થઈ તે જ જનપદ કહેવાય આ જનપદ એટલે સારી ભાષામાં કહીએ તો માણસના વસવાટનો એક ક્ષેત્ર અને જનપદ રાજ્યના અર્થમાં પણ વપરાય જનપદ જે શબ્દ છે એ રાજ્યના અર્થમાં પણ એ શબ્દ વપરાવવામાં આવતો અને ઋગ્વેદ કાલીન જે જનપદો છે જે સમાજ છે એ બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા ઋગ્વેદના સમયની જે રાજ્ય વ્યવસ્થા છે તે કબીલાઈ સ્વરૂપની હતી કુરુ અને પાંચાલ જેવા જુદા જુદા રાજ્ય સમૂહોની એમાં આપણે સમાવિષ્ટતા કરી શકીએ છીએ ત્યાર પછી છે મહાજનપદ મહાજનપદ અને જનપદમાં શું ફરક છે જનપદની બાબત આપણે જાણીએ તો એ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારની આસપાસમાં જે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની કે રાજ્યોની સ્થાપના થઈ સમૂહોની સ્થાપના થઈ એ જનપદ કહેવાય પણ મહાજનપદ ઈસવીસન પૂર્વે 6થી સદી આપણે અર્થવાની છે ઈસવીસન પૂર્વે 6થીની આ 6થી સદી જે છે એની આસપાસ ભારતમાં એટલે કે ઈસવીસનની શરૂઆત થાય એના પહેલાની 6થી સદીની આસપાસના ભાગમાં ભારતની અંદર 16 જેટલા મહાજન પદો એ સમયે અસ્તિત્વમાં હતા આ મહાજન પદો કેટલા હતા કયા હતા એમાં કેટલાક મહાજન પદો ગણ રાજ્યના હતા ગણ રાજ્ય પ્રકારના હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના એટલે કે એ સમયના જે મહાજન પદો છે એમાં અમુક ગણ રાજ્યો એટલે કે થોડો અમુક તમામ રાજ્યો નહીં પરંતુ થોડાક રાજ્યોનો એક સમૂહ જે ગણાવી શકાય એ સમૂહને આપણે ગણ રાજ્ય કહીએ છીએ એની વિશેષ બાબત આગળ આગળના ટોપિક આવશે ત્યારે સમજવાના છીએ પણ અત્યારે છે એટલે સમજીએ કે ગણ રાજ્ય એટલે કે નાના નાના જે રાજ્યો હતા એનો સમૂહ એકઠો થઈને જે થાય એ ગણ રાજ્ય ને રાજાશાહી જ્યાં રાજાનું શાસન ચાલતું હોય તે એ સમયના જે આ 16 મહાજન પદો હતા એ મહાજન પદો કયા કયા હતા શું હતા એની બાબત આપણે સમજીએ તો એ 16 મહાજન પદો કયા હતા શું હતા અને તેની રાજધાની કઈ એની બાબત આપણે સમજીએ આ જે મહાજન પદો છે એ મહાજન પદની અંદર મહાજન પદ કયું અને એ મહાજન પદની સાથે સાથે તેની રાજધાની એ પણ આપણે સમજીએ
બાળ મિત્રો એ 16 મહાજલ પદની અંદર સૌથી પહેલું હતું અંગ નામનું મહાજન પદ હતું અને જેની રાજધાની હતી ચંપા સાથોસાથ એની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં તમને એ મહાજન પદ જે છે એ મહાજન પદ હાલમાં અત્યારે ક્યાં આવેલું છે એ બાબત પણ તમારે સમજતું જવાનું છે અંગ અને એની રાજધાની હતી ચંપા જે અત્યારે હાલ પૂર્વ બિહારનો વિસ્તાર જે છે ત્યાં આ અંગ મહાજન પદ આવેલું ત્યારબાદ આપણે જોઈએ બીજું વજ્જી જેની રાજધાની હતી વૈશાલી જે અત્યારે હાલમાં ઉત્તર બિહાર જે છે ત્યાં આવેલું છે ત્રીજું જે છે એ ત્રીજું મહાજન પદ છે મલ અહીંયા જે આપણે લખીએ છીએ એ મહાજન પદના નામ છે અને પછી જે લખીએ છીએ તે તેની રાજધાનીના નામ છે મલ મહાજન પદની રાજધાની હતી કુશીનારા ત્યારબાદ આપણે જોઈએ ચોથું મહાજન પદ જેનું છે નામ કાશી એ મહાજન પદની રાજધાની હતી વારાણસી આ કુશીનારા જે છે મલનું મહાજન પદની રાજધાની જે કુશીનારા છે તે હાલમાં અત્યારે ગોરખપુર આસપાસનો જે પ્રદેશ છે ઉત્તર પ્રદેશની અંદર આવેલો ત્યાં આવેલું છે અને કાશી જે વારાણસી છે એ અત્યારે હાલમાં પણ વારાણસી તરીકે જ પ્રખ્યાત છે અને જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યારબાદ આપણે જોઈએ પાંચમું મહાજન પદ મગધ આ મગધ જે છે એની રાજધાની હતી ગિરિવ્રજ રાજગીર આ જે રાજધાની છે એનો જે પ્રદેશ છે એ અત્યારે હાલનો દક્ષિણ બિહાર જે છે એ વિસ્તારમાં આ મગધ મહાજન પદ આવેલું હતું છઠ્ઠું મહાજન પદ છે કોસલ જેની રાજધાની છે શ્રીવાસ્તી આ જે મહાજન પદ છે એનું પણ આપણે કેમ ગિરિવ્રજ અને રાજગૃહ હતી એમ શ્રીવાસ્તી અને અયોધ્યા જે અત્યારે હાલમાં અવધ ઉત્તર પ્રદેશની અંદર જ આવેલી છે ત્યારબાદ સાતમું છે મહાજન પદ વત્સ મહાજન પદ જે આપણે વાત કરીએ છીએ ગણરાજ્યોના એ બાબત છે જેની રાજધાની છે કૌશામ્બી આ કૌશામ્બી જે છે અથવા તો વત્સ મહાજન પદ છે તે અત્યારે પ્રયાગરાજ આસપાસનો જે પ્રદેશ છે ઉત્તર પ્રદેશની અંદર આવેલો ત્યાંનું છે આઠમી છે મહાજન પદ જે છે એ નું નામ હતું ચેવી અને એની રાજધાની છે સુક્તિમતી આ જે સુક્તિમતી અથવા તો ચેવી મહાજન પદ છે એ અત્યારે હાલમાં યમુના નદી અને નર્મદા નદી વચ્ચેના આસપાસનો પ્રદેશ જે મધ્ય ભારતમાં આવેલો છે ત્યાં આ ચેવી મહાજન પદ રહેલું હતું ત્યાર પછી છે નવમું મહાજન પદ જે છે પાંચાલ આ પાંચાલ મહાજન પદ જે છે તેની રાજધાની છે અહિછત્ર અને કાંપીલ્ય આ જે પ્રદેશ છે અત્યારે હાલ બદાયું અને બરેલી આસપાસનો પ્રદેશ જે છે ઉત્તર પ્રદેશ ત્યાં આ પાંજાર પ્રદેશ આવેલો છે ત્યારબાદ છે દસમું સુરસેન સુરસેનની રાજધાની છે મથુરા
અને આ અત્યારે હાલમાં મથુરાની આસપાસ આવેલા પ્રદેશમાં રહેલી છે. બાળ મિત્રો, બીજા મહાજન પદોની બાબત આપણે હમણાં આગળ સમજીએ. બાળકો, આ દસમું મહાજન પદ છે જે સુર છે, મથુરા. આ મથુરાનું જે મહાજન પદ છે, જે આપણે હમણાં જ વાત કરી તેમ મથુરા આસપાસના પ્રદેશની અંદર ઉત્તર પ્રદેશમાં આ મહાજન પદ આવેલું છે. ત્યારબાદ આપણે સમજીએ જે બીજા અન્ય મહાજન પદો છે, એ મહાજન પદની અંદર તે મહાજન પદ કયું અને તેની રાજધાની કઈ, જે કુલ 16 છે મહાજન પદો, એમાંના 10 આપણે જોયા. હવે 11મું મહાજન પદ જે છે એની બાબત સમજીએ, જેનું નામ છે કુરુ. આ કુરુ મહાજન પદની રાજધાની હતી ઇન્દ્રપ્રસ. ત્યારબાદ આપણે 12મું જોઈએ, અશ્મક. આ અશ્મક છે એની રાજધાની છે ઔરન્યા. છે ગંગા નદીના કિનારે આવેલું છે. સાથો સાથ આપણે મહાજન પદ 13 જે છે એને સમજીએ તો તેનું નામ છે અવંતી, અને જેની રાજધાની છે ઉજ્જૈન. આ ઉજ્જૈની જે છે એ ઉજ્જૈની રાજધાની નો પ્રદેશ હાલમાં માળવાનો છે, ઉચ્ચ પ્રદેશ માળવાનો પ્રદેશ જ્યાં છે ત્યાં આવેલો છે. 14મી મહાજન પદ જે છે તે છે મત્સ્ય મહાજન પદ, જેની રાજધાની છે વિરાટ નગર. આ મત્સ્ય મહાજન પદ અત્યારે હાલમાં એ પ્રદેશ જયપુર રાજસ્થાન આસપાસનો પ્રદેશ ગણાય છે. 15મી છે મહાજન પદ, એ છે ગાંધાર. આ ગાંધાર મહાજન પદની રાજધાની છે તક્ષશિલા. આ જે મહાજન પદનો વિસ્તાર છે તે હાલમાં પેશાવર રાવલપિંડી આસપાસનો પ્રદેશ રહેલો છે. અને 16મું મહાજન પદ છે કંબોજ. આ કંબોજ મહાજન પદની રાજધાની છે લાજપુર. આ પ્રદેશ હાલમાં નૈઋત્ય કશ્મીરની આસપાસનો પ્રદેશ જે છે ત્યાં આ મહાજન પદ આવેલું હતું. બાળ મિત્રો, આ જે 16 મહાજન પદો આપણે જોયા, એ મહાજન પદો જે છે તે મહાજન પદની બાબત ક્યાં આવેલી છે, ક્યાં બતાવેલી છે, તો એ છે પાલી ભાષામાં લખાયેલો ગ્રંથ છે એ ગ્રંથનું નામ છે, ખાસ એ ગ્રંથનું નામ યાદ રાખશો, અંગુત્તર નિકાય. આ અંગુત્તર નિકાય નામનો જે આ ગ્રંથ છે એ ગ્રંથ અનુસાર એટલે કે આ ગ્રંથમાં કહેવાયું છે એ મુજબ અનુવૈદિક કાળમાં સોળ મહાજન પદો હતા. અનુવૈદિક કાળ સમય દરમિયાન 16 જેટલા મહાજન પદો અસ્તિત્વમાં હતા. અનુવૈદિક કાળ એટલે શું, એવો પ્રશ્ન તમારા મનમાં ઉભો થવો જોઈએ કે વૈદિક કાળ જે હતો, ઋગ્વેદ કાલીનના સમયની બાબત આપણે સમજે, એના પછીનો જે સમયગાળો છે ત્યારે પણ આ જે આ ગ્રંથ છે અનુગર નિકાય એમાં દર્શાવ્યા મુજબ કે અનુવૈદિક કાળની અંદર 16 જેટલા મહાજન પદો હતા. બાળકો, આ વાત થઈ મહાજન પદોની. આપણે ફરીથી નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો.